દાહોદ શહેરની નામાંકિત શ્રીરામ કોઓપરેટિવ કેરેટ સોસાયટી લિમિટેડના ડાયરેક્ટર પદની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. શ્રીરામ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ડાયરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 10 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં 2 મહિલા તેમજ અન્ય 1 મરી કુલ 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે અન્ય 7 બેઠકો માટે આજરોજ રામ કોઓપરેટિવ બેંક ખાતે મતદાન યોજાયું હતું. કુલ 9,500 મતદારો ધરાવતી આ બેંકમાં મતદાન પ્રક્રિયા સવારે નિયત કરેલ સમય મુજબ ચાલુ કરવામાં આવી હતી. આગામી 5 વર્ષ માટે ડાયરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોએ ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે ભાર શિયારે પરસેવો પાડતા નજરે પડ્યા હતા. સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સવારથી લાઇનમાં લાગેલા જોવા મળ્યા હતા. જોકે દિવસભર ચાલનારી મતદાન પ્રક્રિયામાં બાદ સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી યોજાશે. ત્યારબાદ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે. નહીં મુંડા, ZSTV.